હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયેર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય વી કોમ સેમ સિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યામાં આજે આપણે મોડી પદ્ધતિમાં એક બીજો દાખલો કરીએ બરાબર કયો દાખલો કે ઝેડાઈ જે કોષ્ટકમાં જો હજુ પણ કોઈ માહિતી રૂલ નથી આવતી એટલે કે પ્લસ જ આવે છે તો તમે શું કરો એ બરાબર આની પહેલાનો આપણે એક આવટ દાખલો સેમ ટુ સેમ જોઈ ગયા હતા એમાં મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બધું શીખવાડેલું હતું હવે આપણે એવો જ એક બીજો દાખલો લીધો જેની આપણે પ્રેક્ટિસ કરીએ બરાબર પછી આપણે એવા દાખલા કરશું કે જ્યારે જે પુસ્તકમાં માઈનસ આવે ત્યારે શું કરશે બસ પછી એ આપણે થોડાક બેટર્ન દાખલા કરશું એટલે આપણું ચેપ્ટર પ્રતિ વ્યામ સમજી લો બરાબર છે આ ખૂબ જ આઈએમપી દાખલા છે ફ્રેન્ડ્સ અને તમારી નોટમાં લખજો બરાબર તો જો આ આપણી અહીંયા રકમ છે તમારી એક્ઝામ્પલ નંબર છવ્વીસ છે અને આપણો આ પાર્ટ નંબર ટ્વેન્ટી સેવન છે સતાવીસમાં ચાલો જુઓ તમને છે ને આ રીતે રકમ આપેલી હશે ઇષ્ટતમ ઉકેલ મેળવો એટલે તમે સમજી લાવ કે મોડી પદ્ધતિનો દાખલો છે અહીંયા અહીંયા કોઈ રીતનું મેન્શન નથી કરેલું કે ભાઈ આ નૂન્યતતમ સેરિંગની રીતથી કરો કે આ વોગેલની રીતથી ઈષ્ટતા ઉકેલ મેળવો કે આ મિનમેક્સથી ઇષ્ટતા ઉકેલ મેળવો અહીંયા કોઈ રીતનું નામ નથી કર્યું એટલે તમે ફરજિયાત વોગેલ પદ્ધતિ કરવાની બરાબર ચાલો તો સૌથી પહેલાં જો આ તમારી રકમ છે અહીંયા અઢાર બાવીસ દસ ને વીસ અહીંયા પુરવઠો આપેલો છે અહીંયા માંગ છે આ પચીસ અગિયાર વીસ બાવીસ અઢાર ત્રીસ સાઠ અઢાર ને સોળ એકવીસ ત્રેવીસ સાહીઠ આ બંનેનું ટોટલ તમે કરી જાઓ સાઈઠ ફરજિયાત આવી જશે બરાબર છે તો આપણે શું કરીએ પહેલે આપણે જે પ્રારંભિક ઉકેલ જે મેળવતા હતા એ રીતે આપણે ટાવઢીને બેઠું એ જ કરવાનું છે બરાબર એમાં કોઈ નવા પોઈન્ટ નથી સમજ પડી જે આપણે પહેલે વૉગેલની પદ્ધતિમાં કરતા હતા એવું બેઠું આપણે પહેલાં કરી દઈએ કાર્યની વેચણી કરીએ ને ત્યાં સુધી એવું કરી દઈએ ચાલો જો તો અહીંયા મેં આ જ રકમ અહીંયા મેં બેઠી લખેલી છે બરાબર અહીંયા ટાઈમ નહીં જાય એટલે મેં જલ્દી પહેલાં કોષ્ટક બનાવી દીધેલા તૈયાર ચાલો તો જો આજ બેઠી મેં રકમ અહીંયા છે આપણે ડાયરેક્ટ સ્ટાર્ટિંગ કરી દેજો અહીંયા પેનલ્ટી નંબર વનની મને રકમ છે આપણે કેલ્શિયમ સાથે લઈ લઈએ એટલે મિસ્ટેક નહીં પડે ચાલો જો આપણે માંગ અને પૂરવતો નથી જોવાનું નાનામાં નાનો આંકડો દસ એની તરત મોટો અઢાર છે એટલે વચ્ચેનો ડિફરન્સ કયો આવે આઠ ચાલો અહીંયા નાનામાં નાનો અગિયાર એની તરત મોટો કયો આવે વીસ એટલે વચ્ચેનો ડિફરન્સ કેટલો નવ અહીંયા નાનામાં ના આંકનો આંકડો સાત એની તરત મોટો પંદર વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે આઠ અહીંયા જો હવે અહીંયા સ્તંભમાં જો નાનામાં નાના આંકડો પંદર એનાથી તરત મોટો દર વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે ત્રણ અહીંયા નાનામાં નાનો અગિયાર એનાથી તરત મોટો બાવીસ વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે અગિયાર અહીંયા જુઓ નાનામાં નાનો આંકડો સાત બરાબર એનાથી તરત મોટો આવતો દસ વચ્ચેનો ડિફરન્સ ત્રણ સૌથી મોટી પેનલ્ટી વનમાં જુઓ કયા નંબરને લાગે છે તો નવ નંબરને લાગે છે બરાબર સોરી અગિયારમાં નંબરને લાગે કયા નંબરને લાગે અગિયારમાં નંબરને જો આ રહ્યો અગિયાર નંબર તો એના પર સર્કલ કરી દો જો આખો અહીંયાથી અહીંયા પેનલ્ટી વનમાં જવાનો કયો ઓર્ડર હતો અગિયાર નંબર તો એની ઉપર હારમાં જો આ સમમાં જો ઉપર ચાલે અગિયારમાં જો આ રીઓ નાના આંકડો અગિયાર જ છે અહીંયા માંગ કેટલી છે એકવીસ એનો પુરવઠો કેટલો છે બાવીસ બરાબર તો એકવીસ વસ્તુ એને આપી શકીએ તો અગિયાર ને છેકીને એકવીસ એકવીસને છેકીને ઝીરો અને બાવીસ ને છેકીને કેટલા લખાય એક કારણ કે હજુ એક પુરવઠો આપણી દુકાનમાં બાકી રહે બરાબર ચાલ હવે જો અગિયારને આપણે એકવીસ વસ્તુ આપી દીધી અહીંયા ઝીરો લખેલું છે ચાલો તો એટલે ઝીરો જે આવે તો રેખા દોરી દેવાની ખબર પડી હવે પેનલ્ટી નંબર ટુ ચલો પાછી એ જ રીતે નાનામાં નાનો આંકડો દસ એની તરત મોટો અઢાર વચ્ચેનો ડિફરન્સ આઠ અહીંયા જો નાનામાં નાના આંકડો વીસ એની તરત મોટો પચીસ વચ્ચેનો ડિફરન્સ પાંચ નાનામાં નાનો આંકડો સાત એની તરત મોટો પંદર વચ્ચેનો ડિફરન્સ આઠ થઈ ગયો ચાલ આ બાજુ આવી જાવ નાનામાં નાનો આંકડો પંદર તેનથી મોટો અઢાર વચ્ચેનો ડિફરન્સ ત્રણ અહીંયા રેખા છે એટલે અહીંયા ડેસ નાનામાં નાનો આંકડો સાત એની તરત મોટો દસ વચ્ચેનો ડિફરન્સ ત્રણ થઈ ગયો ચાલો હવે જો સૌથી મોટી પેનલ્ટી જો અહીંયા જો અહીંયા પણ આ જ છે ને અહીંયા પણ આ છે તો તમે કાંઈ નંબર ના આપો તો મેં તમને કીધેલો હતું કે જ્યારે પેનલ્ટીમાં મોટા મોટા આંકડા બે વખત હતા તમારે પહેલાં વધુ પેન્સણી હોય ને એ ધ્યાનમાં લેવો તો જો સૌથી પહેલાં હું આઠની વાત કરું આઠમાં નાનામાં નાનો આંકડો કયો તો જો દસ છે દસની માંગ કેટલી છે ત્રેવીસ પણ પુરવઠો કેટલો છે વીસ જ છે તો આપણે અહીંયા ખાલી નાના અક્ષરની પેન્સિલમાં બતાવું વીસ હવે આઠમાં જો નાનામાં નાના આંકડો કયો તો સાત એની માંગ ત્રેવીસ છે અને પુરવઠો કેટલો છે અઢાર તો આપણે ખાલી એને અઢાર વસ્તુ જ આપી શકીએ હવે જો આ વીસ અને અઢારમાંથી મોટું કોણ છે તો વીસ છે ને તો આપણે વધુ વેચણી ક્યાં શકીએ છે આ આ આઠ પર શકીએ એટલે આપણે આને સર્કલ કરી દઈએ આ આઠમાં અહીંયા નાનામાં નાના આપણે દસ હતો દસને છેકીને વીસ આપી દઈએ આ વીસને છેકીને હવે આ બાજુ શૂન્ય ને આ ત્રેવીસમાંથી આપણે વીસ આપી દીધા એટલે જો ત્રણ બાકી રહે બરાબર ચાલો અહીંયા શૂન્ય આવ્યું એટલે અહીંયા રેખા દો થઈ ગયું હવે પેનલ્ટી નંબર થ્રી આપો પેનલ્ટી નંબર થ્રીમાં જો અહીંયા તો ડેસ આવી જાય કારણ કે રેખા આવી ગઈ છે એટલે હવે નાનામાં નાના આંકડો વીસ એની તરત મોટો પચીસ વચ્ચેનો ડિફરન્સ પાંચ ચાલો અહીંયા જાઓ અહીંયા આઠ જ આવશે બરાબર કોઈ ચેન્જીસ નથી એટલે ચાલો હવે જાઓ અહીંયા નાનામાં નાનો આંકડો પંદર એની તરત મોટો પચીસ વચ્ચેનો ડિફરન્સ દસ બરાબર અહીંયા દસ આવી જશે રેખા છે એટલે પછી અહીંયા જાઓ નાનામાં નાનો આંકડો સાત એની તરત મોટો વીસ એટલે કેટલા આવી જાય બોલો એટલે અહીંયા આવી જશે તેર થઈ ગયું હવે આખી પેનલ્ટીથી અહીંયા જાઓ મોટા મોટો આંકડો કયો તો જો તેર નંબરનો આંકડો છે હવે તેરમાં ઉપર સ્તંભમાં છે એટલે જાઓ નાનામાં નાના આંકડો કયો છે સાત ચાલો સાતની માંગ કેટલી છે ટોન પણ પુરવઠો કેટલો છે અઢાર તો આપણે ત્રણ વસ્તુને આપી શકીએ તો આ ટોનને છે કે અહીંયા ઝીરો અને અઢારને છે કે કેટલા જાય પંદર અહીંયા ઝીરો છે ચાલો એટલે અહીંયા દેખાડું જો થઈ ગયો હવે જો પેનલ્ટી ફોર આપવાની જરૂર નથી કારણ કે જો હવે એક જ સ્તંભમાં ખાલી આ બે જ વિકેટ બાકી દઈએ એટલે હવે જેટલું છે એટલું એને આપી દઈએ જો હવે જો આ પચીસની માંગ કેટલી છે સોલ પણ આપણી પાસે કેટલી વસ્તુ છે એક જ વસ્તુ છે તો આપણે એક વસ્તુને આપી દઈએ આ એક અહીંયા લખી દીધો પચીસને છે કે અને એકને છે કે અહીંયા ઝીરો અને આ સોલમાંથી એક આપ્યો એટલે અહીંયા કેટલા બાકી રહ્યા પંદર હવે રેખાની દોરવાની કારણ કે છેલ્લો જ છે એટલે ચાલો હવે જાઓ અહીંયા પંદરની માંગ બી પંદર છે અને એનો પુરવઠો બી પંદર છે બરાબર એટલે સરભર થઈ ગયું આ પંદરને છે કે પંદર આપી દો આ પંદરને છે કે ઝીરો ને આ પંદરને છે કે બી ઝીરો સમજ પડી આ આપણે એઝ એસ જે હમણાં સુધી કરતા હતા એટલે આપણે આ જલ્દી જલ્દી કરી નાખ્યું બરાબર આ તો આપણે આવડતું હતું હવે જોઈએ કાર્યની વેચણી તો એ પણ આપણે એ રીતે જ કરવાની છે ચાલો જુઓ જેને આપણે કટ કરીને લખેલો છે એનો ગુનાકાર કરી દેવાનો આ દસ ગુણ્યા વીસ દસને છેકીને આપણે વીસ લખેલો હતું તો અહીંયા આવી જશે બસો બરાબર પછી જો અહીંયા પચીસને છે કે એક લખેલું છે તો પચીસ ગુણ્યા એક પચીસ પછી અગિયારને છે કે ને એકવીસ લખેલું તો અગિયાર ગુણ્યા એકવીસ ચલો પછી જુઓ પંદરને છે કે પંદર લખેલું હતું તો પંદર ગુણ્યા પંદર આમ બાજુ સાતને છે કે ત્રણ લખેલું હતું ચાલો હવે આપણે બધાનો ગુનાકારને સરવાળો કરી દઈએ દસ ગુણ્યા વીસ બસો પછી જો પચીસ ગુણ્યા એક પચીસ અગિયાર ગુણ્યા એકવીસ બસો એકત્રીસ પંદર ગુણ્યા પંદર બસો પચીસ અને સાત ગુણ્યા ત્રણ એકવીસ ચાલો હવે બધાનો સરવાળો કરી દઈએ બસો પ્લસ પચીસ પ્લસ બસો એકત્રીસ પ્લસ બસો પ્લસ એકવીસ તો તમારે અહીંયા આન્સર આવી જાય ફ્રેન્ડ સાતસો બે આ સાતસો બે તમારો શું આવ્યો કુલ ખર્ચ બરાબર છે અહીંયા સુધી આપણે જેવું કરતા હતા એવું જ છે હવે ધ્યાનથી જોજો હવે આપણે એ જાણું કે એમ પ્લસ એન માઇનસ વન જેટલી કાર્યની વેચણી થાય છે બરાબર તો આપણે મોડી પદ્ધતિ આગળ થાય તો તમને એમ થતો એમ એટલે શું તો મેં તમને અગાઉ પણ કહેલું એમ એટલે શું ખબર કે અહીંયા તમને જો અહીંયા તમને અહીંયા કેટલા પહેલાં તો જો આ પહેલો બીજો ને ત્રીજો જો હું તમને જરાક વિસ્તારમાં સમજાવ લીટી પાનને જો આ શું છે એમ આઠ અમારું શું છે એન ખબર પડી આ એમ છે તો એમ કેટલા છે ત્રણ પ્લસ એન કેટલા છે પેલા ત્રણ અને આ માઇનસ એક તો છે જ ચાલો ત્રણ ને ત્રણ છમાંથી એક જેટલો પાંચ તો જો પાંચ જેટલી કાર્યની વેચણી થાય છે પહેલાં લેજો તો જો આ એક બે ત્રણ ચાર ને પાંચ તો હા ભાઈ પાંચ જેટલી કાર્યની વેચણી થાય છે તેથી અહીંયા લખી દેવાનું મોડી પદ્ધતિ શક્ય છે મોદી પદ્ધતિ શક્ય છે લખાઈ ગયું તો હવે આપણે શું કરવાનું યુઆઈ વીઆઈ કોષ્ટક તૈયાર કરવાનું બરાબર યુઆઈ કોષ્ટક ત્યાં તમને જોજો ધ્યાન બરાબર તો તમારે અહીંયા પહેલાં એ લખી દેવાનું અહીંયા એક બે ને ત્રણ આ અહીંયા વીઆઈ આવશે ને અહીંયા યુઆઈ આવશે હવે અહીંયા માંગ પુરવઠો એવું કંઈ નહીં આવશે હવે તમારે છે ને ફ્રેન્ડ્સ શું કરવાનું સૌથી પહેલાં ધ્યાન રાખજો સૌથી પહેલાં સ્ટેપ તમારો એવો કરવાનો છે કે આ યુઆઈવીઆઈ કોષ્ટકની સ્ટાર્ટિંગ એ રીતે કરો કે તમે જે અહીંયા કાર્યની વેચણી કરેલી હતી એટલે જે કટ કરીને જે ઉપર તમે લખેલા રહેજો માની લો કે તમે છે ને જો અહીંયા આપણે અહીંયા માની લેજો પહેલી લાઈનમાં કેટલા છે જો દસને છે કે આપણે કેટલા લખેલા છે આ રીતે વીસ લખેલા છે બરાબર માંગ અને પુરવઠામાં નથી જોવાનું દસને છે કે આપણે વીસ લખેલા તો જો એમાં છે ને આ જે નીચેના આંકડા જે છે ને આ નીચેના આંકડા બધા કટ કરેલા એ આપણે અહીંયા બેઠા લખી દેવાના છે હવે જો આ દસ છે આપણે વીસ લખે તો દસ કા હતા જો અહીંયા સીમાં હતા તો અહીંયા દસ લખી દો સમજ પડી એ રીતે પછી જો આપણે અહીંયા ને છે કેટલા લખેલા હતા એક લખેલા હતા બરાબર તો આ જે નીચેના આંકડા છે ને એ લખી દઉં અહીંયા કેટલા લખી દો પચીસ બસ એટલું જ કરવાનું છે ચાલો પછી જો પછી શું છે જો અહીંયા અગિયારને છે કે આપણે અગિયારને છે કેટલા એકવીસ લખેલો તો અહીંયા અગિયાર લખી દો નીચેના આંકડા લખવાના ક્યાં નીચેના ચાલ તો અહીંયા અગિયાર પછી જો અહીંયા બીજું કાંઈ છે જો અહીંયા પંદરને છે કે પંદર તો અહીંયા પંદર જ આવશે બરાબર અહીંયા સાતને છે કે આપણે ત્રણ લખીએ તો સાત આવશે થઈ ગયું આ આપણે બધા નીચેનાકડા લખી દીધા હજુ કંઈ બાકી રહેતું છે જોઈ લઈએ આપણે તો જો આ એક આ બે આ ત્રણ ને ચાર ને પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ થઈ ગયું બસ હવે જો હવે તમારે શું કરવાનું ખબર છે જ્યાં વધુ વેચણી થઈ હોય ને ત્યાં આપણે શૂન્ય મૂકવાનું અને હાર અને સ્તંભ બંને જ છે એનો મતલબ શું છે જો અહીંયા જો અહીંયા એક જ વેચણી છે જો અહીંયા દસ જ એક જ છે એટલે અહીંયા તો નહીં આવે જો અહીંયા બે છે આ હારમાં પહેલે તો અહીંયા બે છે તો અહીંયા કદાચ ઝીરો આવી શકે પછી જો અહીંયા પણ બે છે તો અહીંયા બી ઝીરો આવે હવે સ્તંભવા જોઈએ અહીંયા બે છે તો અહીંયા આવે અહીંયા એક જ છે એટલે હવે અહીંયા નહીં જો અહીંયા બે છે વધારે છે બરાબર તો હવે તમે જો તમે અહીંયા પણ ઝીરો મૂકી શકો અહીંયા પણ મૂકી શકો અહીંયા પણ નહીં હવે માની લો કે ફ્રેન્ડ્સ કે અહીંયા કોઈ સંખ્યા છે તો અહીંયા તોન થઈ જશે તો ખાલી અહીંયા જ આવું ખબર પડી એ રીતનું હોય હવે જો મારી વાત સાંભળો તમે હવે વાત સાંભળો મેં ગયા દાખલામાં છે ને અહીંયા શૂન્ય મૂકેલું તો તમને એવું લાગે કે સર સેટ કરના આવ્યા હોય બરાબર રકમ સેટ કરેલી હોય તો મેં તમને એમ કહ્યું કે હવે મેં શૂન્ય અહીંયા મૂકાવો બસ તો બી જોબ આવી જાય અને તમે જો અહીંયા બી કસ્ટમ મૂકો તો બી તમારે જોબ આવવાનો જ છે ચાલ તો હવે હવે મેં શું કરું ખબર આ શૂન્ય મૂકી દીધું હવે મેં પેન બદલી કરું બીજી પેન લઈ લઉં છું એટલે તમને વધારે ખ્યાલ આવશે જો મેં અહીંયા શૂન્ય મૂકેલો છે બરાબર એ શૂન્ય મેં લખી દઉં છું પહેલાં આ શૂન્ય હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ જો આ આ નોંધ ખાલી તમે યાદ રાખલો આ બે નોંધ એટલે તમારું છે ને યુઆઈ વીઆઈ કોષ્ટકમાં કોઈ દિવસ જિંદગીમાં ભૂલ નહીં પડે જો આ બહેનોને તમને આવડી ગઈ ને તો સૌથી પહેલાં જુઓ આ જે આંકડા કહેવાય ને જે આંકડા એ કેવા આંકડા કહેવાય ખબર બહારના આંકડા અને સૌથી પહેલાં યુવાઈ વીઆઈ પોસ્ટકમાં તમને છે ને બહારના આંકડા સુધી કરવાના અને બહારના આંકડા કઈ રીતે ખબર જો એક એક વસ્તુ યાદ રાખો કે તમે જ્યારે અંદર આવો છો રૂમની અંદર આવો તો તમે શું આઈવા એટલે પ્લસ તો જો અહીંયા પ્લસ તમે જ્યારે રૂમની બહાર જાઓ છો તો શું કહેવાય માઇનસ તો જો માઇનસ બહારના આંકડામાં માઇનસ પણ તમે બહારના આંકડા જ્યારે માઇનસ હોય ત્યારે તમને શું યાદ રાખવાનું ખબર અંદર માઇનસ ઝીરો અંડર માઇનસ ઝીરો બરાબર ચાલો તો હવે જો મને અહીંયા બહારનો આંકડો અહીંયાનો જોઈએ છે બરાબર અને એટલું યાદ રાખજો કે કોઈ પણ બે આંકડા હોય ને તો ત્રીજો આંકડો મળી જાય કેમ ત્રીજો આંકડો એટલે એટલે કહેવાય કોને કે ત્રીજો આંકડો તો જો હું તમને બતાવું જો તમારી પાસે આ છે ને આ છે તો તમને અહીંયા ત્રીજો આંકડો મળી જાય બરાબર જો તમારી પાસે આ છે અહીંયા અને જો અહીંયા આ છે તો અહીંયા ત્રીજો મળી જાય ખબર પડી એ રીતે હોય ચાલો હવે આપણે જોઈએ જો હવે મને આ આંકડો જોઈતો હોય ને આંકડો તો મેં શું કરું ખબર જો આ બહારનો આંકડો છે તો જો આજે બહારનો આંકડો તો એનું સૂત્ર શું છે જો અંદર માઇનસ ઝીરો વચ્ચે શું હોય માઇનસ તો જો આ સાતમાંથી તમે ઝીરો બાદ અંદર એટલે શું તો અંદરના આંકડા અંદરનો આંકડો કહે સાત આ સાતમાંથી તમે ઝીરો બાદ કરી દો ને એટલે અહીંયા કેટલા આવી જાય સાત કોઈ પણ સંખ્યામાંથી ઝીરો બાદ કરો તો એ જ સંખ્યાઓ હોય ચલો હવે જો મને આ આંકડો જોઈએ તો જો આ પંદરમાંથી ઝીરો બાદ કરી દો તો એ જ જવાબ આવે પંદર થઈ ગયો હવે આટલું કામ થયું ને જો તો હવે મને છે ને અહીંયાનો મળી જશે અહીંયાનો કેમ મેં અહીંયાનો જ કીધો અહીંયાનો કેમ નહીં કીધો કારણ કે જો અહીંયા કોઈ સંખ્યા જ નથી ને અમને કેવું આપણે એમથી એમ કર્યું એમથી એમ કર્યું પણ અહીંયા કોઈ સંખ્યા તો અહીંયાનો મળતા ને પણ જો ફ્રેન્ડ્સ મારી પાસે અહીંયા સંખ્યા છે ને અહીંયા સંખ્યા તો મને આ સંખ્યા અહીંયા મળી જાય કઈ રીતે જો આ કયો આંકડો છે બહારનો આંકડો તો મને બહારનો આંકડો જોઈએ છે બહારના આંકડા માટે શું તો અંદર માઇનસ ઝીરો પણ હવે અહીંયા ઝીરોનો ઉપયોગ નથી લેવાનો બરાબર હવે તમારે શું કરવાનું પચીસ માઇનસ પંદર પચીસ માઇનસ પંદર એટલે અહીંયા દસ આવશે ખબર પડી પછી જો તમને એક આ આંકડો અહીંયાનો મળી જાય કઈ રીતે ખબર જો આ છે આ છે તો અહીંયાનો મળી જાય જો દસ માઇનસ સાત બહારના આંકડા મને ખાલી માઇનસ કરો બસ એટલું યાદ રાખો હવે જો અહીંયાનો આંકડો મને કઈ ન મળે ખબર તમને અહીંયાનો આંકડો જો મળે કે નહીં મળે મને કેવો જો અહીંયાનો આંકડો મળી જાય ફ્રેન્ડ્સ કઈ રે ખબર કારણ કે જો આના ઉપર સ્તંભમાં જો અહીંયા છે ને અહીંયા છે જો અહીંયા અગિયાર ને અહીંયા દસ તો અહીંયાને મને મળી જાય ખબર પડી અંદરના વિગતોની અંદરના વિગતોની બહારના આંકડા જો હોય ને તો આ બધા ઓટોમેટિક મળી જ જાય જો અહીંયા અગિયાર છે ને અહીંયા દસ છે તો અહીંયા કેટલો આવશે એક બરાબર જો અહીંયા સૂત્ર જ છે કે બહારના આંકડા માટે માઇનસ કરો ખબર પડી ચાલો હવે શું કરવાનું જો બારના આંકડા બધામાં લઈ જાય તો અંદરના હવે બહુ ઇઝી છે અંદરના આંકડા મને ખાલી પ્લસ કરવાનું તમને ચાલો જોઈએ હવે અહીંયા પહેલેથી સ્ટાર્ટિંગ કરીએ ચાલો જો અહીંયા આંકડો જોઈએ તો જો આ પંદર ને આ ત્રણ તો અહીંયા મળી જાય અઢાર હવે જો મને અહીંયા જોઈએ તો એક ને ત્રણ ચાર ચલો અહીંયાનું જોઈએ તો સાત ને દસ સત્તર ચલો અહીંયા જોઈએ તો એક ને ઝીરો એક થઈ ગયું કેટલું સિમ્પલ છે હવે આપણે શું કરવાનું ફ્રેન્ડ આના પરથી છે ને આપણે આ ઝેડાઈ જાય કોષ્ટક તૈયાર કરવા શું કરવાનું ઝેરાઈ જાયક ચાલો તો હવે આપણે પહેલા બ્લેક પેન લઈ લઈએ પછી ચલો હવે ઝેડા જે કોષ્ટકમાં સૌથી પહેલો સ્ટેપ તમારે એ કરવાનો છે કે જે તમે અહીંયા કાર્યની વેચણી જે અહીંયા બધા આંકડાઓ લખેલા હતા પેલા કાળી પેન્ટી એટલે કે પેલા જે નીચેના આંકડા જે લખેલા હતા ને એ જ બેઠામાં લઈ લો પહેલાં ચાલો તો આપણે કયા કયા લખેલા હતા જો પચીસ પંદર તો આપણે જો અહીંયા એમાં પચીસ અહીંયા પંદર પછી જો અહીંયા પચીસની બાજુમાં અગિયાર અહીંયા ઉપર દસ અને અહીંયા કેટલા ઉપર સાત જો અહીંયા કંઈ પુરવઠો માંગ કે ઝેડાઈ જેવું યુવાય વ્યુઆઈ એવું કયા કસશે કંઈ બસ આટલું જ આવે ખાલી ચલો હવે પછી આપણે બ્લુ પેન લઈ લઈએ હવે શું કરો ખબર છે તમને આ બીજા માટે આંકડા કેવી મળે તો જો એટલું યાદ રાખો એક નોન લખી દો કે જ્યારે શેડા કોષ્ટકમાં આ કાર્યની વેચણીવાળા આકડા આંકડા લખાઈ જાય ત્યારબાદ યુઆઈવીઆઈ એટલે કે આપણું આ જે રકમ વાળું કોષ્ટક છે આ પહેલું જો રકમ જે આપણી રકમ એ રકમના કોષ્ટકમાંથી આ યુઆઈવીઆઈ કોષ્ટકને બાદ કરી દઉં સમજ પડી આના સિવાય આ આંકડા સિવાય જો હું તમને સમજાવ અહીંયા અહીંયાનો મને આંકડો જે અહીંયાનો આંકડો તો મેં એમ કરો ખબર આ અઢાર છે પહેલાં આ રકમવાળું પોસ્ટક અઢાર એમાંથી માઇનસ આ યુઆઈના પોતકમાં અહીંયા કેટલા અઢાર તો અઢાર માઇનસ અઢાર કેટલા જાય ઝીરો ચલો મને અહીંયાનો આંકડો જોયો અહીંયાનો તો અહીંયા અમ કેટલા બાવીસ બાવીસમાંથી અમારે અહીંયા કેટલા હતા ચાર તો બાવીસમાંથી ચાર હજાર કેટલા રહી અઢાર થઈ ગયું એ રીતે ચલો હવે જો અહીંયા કાં ખૂટે જો અહીંયા ખૂટે છે તો અહીંયા પહેલાં રકમમાં કેટલા રજો અહીંયા વીસ હતા આ જો અહીંયા વીસ હતા એ જ જગ્યા પર અહીંયા શું છે જો સત્તર છે તો વીસમાંથી સત્તર હજાર કેટલા રહી તો વીસમાંથી સત્તર હજાર રહે ત્રણ બરાબર એ રીત હોય ચલો હવે અહીંયાનો આંકડો જોઈએ તો અહીંયા પહેલાં અમ કેટલા રજો ત્રીસ ત્રીસ માટે જો અહીંયા કેટલા છે એક તો ત્રીસ માટે એક જરા કેટલા ઓગણતીસ બસ થઈ ગયું પટે ગયું બસ હવે મને એ કહ્યું કે શું આ ઝેરાઈ જે કોષ્ટકમાં કોઈ પણ રકમ માઇનસ આવી છે કોઈ પણ આપણો માઇનસ આવ્યો નથી આવ્યો ને એટલે આ જે આપણો ઉકેલ આવેલો સાતસો બે એ બરાબર છે ખબર પડે એનાથી ઓછો ખર્ચ કે એનાથી વધુ ખર્ચ નહીં થઈ શકે મોટ પડી જો અહીંયા ઝેરાઈ જેમાં કોઈ પણ આપણો માઇનસ આવતો ને તો એનાથી આગળ બીજા નવા સ્ટેપ છે એ હવે હવેના દાખલાથી કરશું આના પછીના દાખલામાં ખબર પડી ગઈ તમને એ એ જ અગત્યનું છે ચાલો તો અહીંયા આપણે નિર્ણય લખી દેવાનો નિર્ણય ઝેડાઈ ઝેડાઈ છે કોષ્ટકમાં છે કોષ્ટકમાં તમામ પ્રાપ્ત ધન હોવાથી ધન હોવાથી પ્રારંભિક ઉકેલ પ્રારંભિક ઉકેલ ઈસ્ટતમ ગણાશે ઈસ્ટતમ ગણાશે એટલા નિર્ણય આપણો લેવાઈ ગયો એમ હવે આપણે એવા દાખલા કરશું ને ફ્રેન્ડ્સ કે જેમાં છે ને ઝેરાય જે પુસ્તક માઇનસ આવે બરાબર અમારની કોઈ છે ને વિગત માઇનસ હોય તો ત્યારે તમે શું કરશો તો એ પાર્ટ છે ને એ પાર્ટ બહુ આયમ છે બરાબર એમાં તમે બહુ ધ્યાનથી જો ને એવા આપણે છે ને બેઠી ત્રણ દાખલા કરશું બરાબર અને પછી આપણો ચેપ્ટર પતી ગયું પછી હું આલેખવાળું ચેપ્ટર કરાવવા પછી પેલું બિન પ્રાચલ્ય પરીક્ષણવાળું કરાવવા બરાબર છે જો આ તમારા માટે બહુ મહેનત કરું છું ફ્રેન્ડ્સ મને ઉતારવામાં બહુ હાલ લાગે છે વિડીયો ઉતારવામાં બરાબર અને મેં યુટ્યુબ પર કંઈ બધું નથી મૂકવાનું યુટ્યુબ પર હું ખાલી છે ને પહેલાં બેટોન ખાલી ડેમો વિડીયો મૂકું એટલે એ લોકોને ખબર પડે કે આપણી એપ પર કેવું ભણવામાં આવે છે બરાબર તો તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે જેટલા પણ ભાઈ બહેન મિત્રો છે એ લોકોને બધાને કહી દઉં કે આપણી એપ ડાઉનલોડ કરી દઈ જો આપણી એપ પર એફવાય બીકોમ એસવાય બીકોમ ટીવાય બીકોમ એમ કોમ આ બધાનો જ અભ્યાસક્રમ આખો પૂરો કરવામાં આવશે બરાબર મારાથી જેટલું થશે એટલી એટલું જ ઝડપથી હું તમારા માટે કરા તમારો ખૂબ ખૂબ ફ્રેન્ડ્સ ને ઓફલાઈન ક્લાસ ચાલુ જ છે આપણા એમ કોમને એડમિશન બી ચાલુ જ છે બરાબર છે તમે જલ્દી એડમિશન લઈ લો